बात करीशुं વલસાડથી મળતા સમાચારની બોર્ડની પરીક્ષામાં સામૂહિક ચોરી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રના 84 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવશે. ઉત્તર વહીઓમાં એક સરખા લખાણ નીકળતા આ પગલાં લેવામાં આવી રહ્યા છે. શાહ જીએમડી સાર્વજનિક હાઈસ્કૂલમાં આ ચોરી થઈ હતી. 3 શિક્ષકો 4 પટાવાળા સામે પણ કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉત્તર વહીઓમાં એક સરખું લખાણ નીકળ્યું હતું અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 84 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા પોંડામાં જે બોર્ડની પરીક્ષા થઈ માર્ચ 18માં, એમાં સામૂહિક ચોરીનો એક પ્રશ્ન આવ્યો હતો. લગભગ 84 જેટલા વિદ્યાર્થીઓની ઉત્તર વહી ચેક કરતાં બધા કોમન લખાણ મળ્યા છે અને 84 વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ બોર્ડે એમને હિયરિંગમાં અથવા તો સુનાવણીમાં એમને બોલાવવા માટેના કોલ કરી દીધા છે. ઓનલાઈન પર સંવાદદાતા જય પટેલ છે. જય, જે રીતે આ સામૂહિક ચોરીની ઘટના સામે આવી રહી હતી, હવે કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે, શું અપડેટ્સ આ દિશામાં? જી ચોક્કસથી, જે પ્રકારે હાલ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરવાના આદેશો આપી દીધા છે. ખાસ કરીને આ આદેશ કરવા પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે કે જે 84 વિદ્યાર્થીઓ હતા જેમના પરિણામો અટકાવવામાં આવ્યા છે, કારણ કે તેઓની ઉત્તર વહીઓમાં એક સરખા લખાણ નીકળ્યા છે. કોઈ એક જ સાહિત્યમાંથી જવાબો લખવામાં આવ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું હોવાના હાલ સમાચારો મળી રહ્યા છે અને તે પ્રમાણે જ જેના આધારે જ હાલ 3 જેટલા શિક્ષકો અને સ્કૂલના 4 પટાવાળાઓ ઉપર કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે. પરંતુ હાલ હજી પણ આ સમગ્ર પ્રકરણમાં કોઈક ને કોઈક જગ્યાએ એવું માનવામાં આવી રહ્યું છે કે જિલ્લા શિક્ષણાધિકારી શાળા સંચાલક જે હતા જે તે દિવસના, એટલે કે જે શાળાના પ્રિન્સિપલ હતા, એમને બચાવવાનો પાંગળો પ્રયાસ કરી રહ્યા હોવાનો પ્રતીત થઈ રહ્યો છે. જી જય, આભાર તમામ જાણકારી માટે. તો 84 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગરથી પણ તેડું આવી ગયું છે. 3 શિક્ષકો 4 પટાવાળા સામે પણ કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે.